આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. ગતિમાં બોલું. ઓકે, હું ખુશ્બુ ગુજરાતી, વર્ષા કુલકર્ણી અને સુર વર્ષા ક્લબ. અમારી આમ તો જોવા જઈએ તો બે વર્ષથી અમે લોકડાઉન દરમિયાન અમારું ફાઉન્ડેશન અમે કર્યું હતું અને એમાં તન્વીજા મારી સાથે જોડાયા હતા અને એમના ફૂલ સપોર્ટથી સુર વર્ષાનું સ્ટાર્ટ અમે કર્યું હતું. શરૂઆતમાં અમને કદાચ ખ્યાલ નહોતો કે આટલું બધું, પહેલાં બે ચાર બહેનો જ હતી, અત્યારે લગભગ આપણે 30 બહેનો છે અમારી મેમ્બર અને બધાનો ખૂબ જ સપોર્ટ મળે છે અને બધા બહુ જ સુંદર રીતે પોતાનું સંગીત, જે ઘરે નથી ગઈ શકતા, જેને કોઈ સ્ટેજ પ્રોવાઈડ નથી થતું, તો અહીંયા આજે આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, એના વિશે શું કહેશો, શું મેસેજ આપશો મહિલાઓ? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આજે અને એ તમે આજે આટલું સરસ ઉદાહરણ જોઈ રહ્યા છો કે અમારી બધી મહિલાઓ એકત્રિત થઈને, અને બધા એવું નથી કે એક ગાય એક સિંગર અહીંયા સ્ટેજ પર પરફોર્મ કરતા હોય છે ત્યારે બધા એકબીજાને એપ્રિશિએટ કરે છે. અને એક જ હું એમ કહું કે આ જ રીતે જો દરેક મહિલા એકબીજાને જો આવી રીતે સપોર્ટ કરતી રહેશે તો કદાચ મહિલાઓનું જ રાજ થઈ જશે. ફરી આવી જશે. ના, ફરી નહીં, આવી જ ગયું છે. તમારો સિંગિંગનો માઇક નથી. ઘણા સમયથી ઘણા બધા વુમન એમ્પાવરમેન્ટના એનજીઓ સાથે કામ કરું છું, એટલે મારા માટે તો જ્યાં જ્યારે જે સમયે કોઈ વુમનને હાથ પકડીને આગળ લઈ જવાની છે એવો કોઈ પણ મોકો હું જવા જ નથી દેતી. અને એ સમયે વર્ષાબેને મારા સાથે 2020 વાત કરી કે ડિસેમ્બરમાં કે આવું કંઈક મારી કરવાની ઈચ્છા છે, તો આઈ ઇમિડિયેટલી ગ્રેબ દેટ ઓપોર્ચ્યુનિટી અને મેં કીધું ચલો આપણે કરીએ, એકબીજાને સાથે સાથે ખૂબ આગળ વધીશું. બહેનો માટે જ કરવાનું હતું ને આમ બી ઘણી બધી બહેનો કેવું હોય છે, હાઉસવાઇફ્સ જનરલી કીડી પાર્ટી એન્ડ શોપિંગ એન્ડ એવરીથિંગ આ બધામાં ટાઈમ પાસ કરતી હોય છે, તો વી થોટ કે એના કરતાં કોઈ ક્રિએટિવ કંઈક પ્રોડક્ટિવ એવી કોઈ ટેલેન્ટ બહાર આવે એવી કંઈક આપણે વસ્તુ કરીએ કે જેનાથી કંઈક ડિફરન્ટ, એમ કીડી પાર્ટીસ બધા કરતા હોય છે. તો એવી રીતે અમે લોકોએ આ સુર વર્ષાનું સર્જન કર્યું જેમાં સુરોની રાણી અમારી વર્ષા રાણી અમારી સાથે હતી. અને અમે લોકો જનરલી બપોરના જ શો કરીએ છીએ, કોઈ પણ બહેનોનું કોઈ ફેમિલી ડિસ્ટર્બ ના થાય એવા શો હોય છે. આ વખતે એવું હતું કે વુમન્સ ડે હતું અને અમને કોઈ જ જગ્યાએ સ્ટુડિયો અવેલેબલ નહીં હતા, પરંતુ અમારા મનીષભાઈ જે જ્યાં અત્યારે અમે લોકો ઊભા છીએ બોડકદેવ રાગ સ્ટુડિયોમાં, એમના સહકારથી અમને આ જગ્યા આજે મળી ગઈ. અને આજનો અમારો લતાજી ધ ગ્રેટ ઇન્ડિયન લેજેન્ડરી સિંગર, એ એક વુમન હતા, એમના માટે અમે આજે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરીને એમને એક અમારા તરફથી નાની સી ટ્રીબ્યુટ આપી છે. અમે આયા પછી એવું પણ સાંભળ્યું કે આપ સરસ રીતે એક એન્કરિંગ પણ કરો છો, એવું જ્યારે અમે સુર વર્ષા સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલો પ્રશ્ન એવો ઉભો થાય કે હવે એન્કરિંગ કોણ કરશે, તો એમની મીઠી વાણી તો હતી જ કારણ કે હું એટલે જ જોડાઈ છું એમની સાથે. હા, બસ એટલે પછી મેં એમને કહ્યું કે આપણે એક કામ કરીએ, તમે જ એન્કરિંગ કરો અને હું સિંગિંગ ડિપાર્ટમેન્ટ સંભાળીશ, તમે એન્કરિંગ ને એડમિનિસ્ટ્રેટ જે બી તમારે કરવાનું છે એ તમે કરો. એટલે એમ કરતા ભેગા થઈ ગયા અમે લોકો સાથે તમે વાત કરી. ગ્રુપમાં જોડ્યા પછી કેવું લાગે તમને? ઘણું સારું લાગે છે. હું જ્યારે એન્ટર થઈ આ ગ્રુપમાં ત્યારે બહુ બીતી હતી, કોન્ફિડન્સ જ નહોતો, પણ તન્વીબેન વર્ષાબેનને લીધે એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો કે બે વાર તો મેં કોઈ પણ તૈયારી વગર મેં ગાયું અને ઘણું સારું ગાયું. થેન્ક યુ વેરી મચ વર્ષાબેન, તન્વીબેન. થેન્ક યુ. એ પણ સારા એન્કર છે. હું જલ્પા દેસાઈ અને હું સુર વર્ષામાં મેમ્બર તો પહેલેથી જ છું પણ ગાવાની હિંમત કદી થઈ નથી. ને પણ થેન્ક્સ ટુ તન્વીબેન ને વર્ષાબેન કે એ લોકો બહુ જ હિંમત આપે છે અને કે ના ના તમે જરા પણ ડર ન રાખો, જેવું ગવાય એવું. અને ખરેખર
જેવું ગવાયું પણ એ હંમેશા એપ્રિશિએટ જ કરે ને એમ જ કે વેલ ડન, બહુ સરસ ગવાયું, એટલે કોન્ફિડન્સ વધે છે અને બધાને સહન કરી શકે એવું ગાવાની કોશિશ કરીએ છીએ તો ગવાય છે, વાંધો નથી આવતો, એટલે થોડું કોન્ફિડન્સ લેવલ વધ્યું છે. એટલે સાવ પહેલાં ડર લાગતો હતો, પગ ધ્રુજતા હતા, પણ હવે અવાજે ધ્રુજતો હતો, પણ હવે થોડો અવાજ સ્થિર થયો છે, ધીરે ધીરે પગ પણ સ્થિર સ્ટેડી થશે. હું એટલું કહેવા માંગુ છું પહેલાં તો કે ઘણી મહિલાઓ એવી હોય છે કે જેનામાં ટેલેન્ટ ખૂબ ભરી હોય છે પણ એને મોકો નથી મળતો, અને એ મોકો આપવાનો પ્રયાસ આજે જે વર્ષાબેને કર્યો છે એ ખૂબ ઉદાહરણીય છે. અને આવી ઘણી મહિલાઓ છે કે જેનામાં બહાર સ્ટેજ ઉપર પરફોર્મ કરવાની તાકાત નથી હોતી, જેવી રીતે હમણાં આગળ બેને કીધું એ પ્રમાણે કે ટેલેન્ટ હોય પણ તમે બહાર સ્ટેજ ઉપર તમે નથી જઈ શકતા, એ મોકો આજે વર્ષાબેને આપ્યો છે અને એના માટે હું વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખૂબ ઘણું ગાઈડ પણ સારી રીતે કરે છે, એમને જરાક પણ એવું નથી કે આ હું આટલી મોટી સિંગર છું તો ચલો આને આવું, એ તરત જ તમને ધીમેરીને પ્રેમથી સમજાવે છે અને એ ખૂબ સરસ રીતે સમજાવે છે કે જેથી અમને કોન્ફિડન્સ પણ અમારો બિલ્ડઅપ થાય છે. વર્ષાબેન સાથે સ્ટાર્ટિંગથી જોડાયેલી છું અને શોખ મારો સિંગિંગનો બહુ જ નાનપણથી હતો, પણ એ કોઈ કાળે પૂરો થાય એવું લાગતું નહોતું, પણ બટ કોઈ સરકમટાન્સીસથી વર્ષાબેનની સાથે જોડાઈ અને એ પછી જે અત્યારે શોખ હું મારો પૂરો કરી રહી છું અને એ મારા એક મોટા ગુરુ પણ છે અને એ મને બહુ જ સરસ રીતે બહુ પ્રેમથી બધા સોંગ્સ પણ શીખવાડે છે, પ્લસ મારો કોન્ફિડન્સ પણ વધારે છે. અને બધી જ લેડીઝને એ પોતે એક નોમિનલ ચાર્જીસથી અમને સ્ટેજ પર ઊભા કરે છે. થેન્ક યુ વર્ષાબેન. પ્રેક્ટિકલી હું આખા ગ્રુપમાં એક જ હજી યંગ ગર્લ છું, પણ સ્પેશિયલી થેન્ક્સ ટુ વર્ષા આંટી અને તન્વી આંટીને કે જે આ અમને લોકોને જે પ્લેટફોર્મ આપ્યું છે એ રિયલી એટલું સરસ છે કે અમે લોકો જ્યારે ઘરમાં ગઈએ તો એવું થાય કે ના રિયલી સારું ગયે છે, પણ જે સ્ટેજ પર આવીને અમે લોકો જે પરફોર્મ કરીએ છીએ અને જે એપ્રિશિએટ અમને મળે છે એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આજે વુમન્સ ડે, સ્પેશિયલી વુમન્સ ડે ઉપર એમને જે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે એના બદલ એમને ખૂબ જ આભાર. થેન્ક યુ સો મચ. એટલે મને મારા આ મારા તન્વી મારા ભાભી છે, એમણે હમણાં એક સેન્ટેન્સ યુઝ કર્યું કે વુમનનો હાથ પકડીને હું સ્ટેજ પર લાવવા, એટલે એને સ્ટાર્ટ કર્યું છે સ્ટેજ પર લાવવા માટે. એમણે પણ મારો હાથ પકડીને મને સ્ટેજ પર લાવી, મને મારે શું કહેવાય, મને ગાવા માટે બી એમને એન્કરેજ કર્યા. અને તન્વીનો થેન્ક યુ વેરી મચ અને વર્ષાબેનને બી થેન્ક યુ વેરી મચ જે મને એમને એન્કરેજ કરે ગાવા માટે. ડે પર સ્ટુડિયો રાગ ખૂબ જ નસીબદાર છે કે સ્ટુડિયો રાગના સ્ટેજ ઉપર આટલી બધી બહેનો આવી અને સંગીતની સાધના કરી અને એમાં સોને પે સુહાગા સુર વર્ષા ગ્રુપના ઓનર અને એડમિન ખુશ્બુ ગુજરાતી અને મારા મોસ્ટ ફેવરિટ વર્ષા કુલકર્ણી દીદી, આઈ એમ સો હેપી. સરસ્વતી માતા તમને બધી જ બહેનોને આવી જ રીતે આગળ વધારે અને તમે ખૂબ પ્રગતિ કરો એવી સ્ટુડિયો રાગ તરફથી અને મનીષ ભગત તરફથી આપ સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ.